गुड मॉर्निंग स्टूडेंट्स, ड्यू टू सम टेक्निकल इश्यूज द वीडियो रिमेन अनकम्प्लीटेड। तो आप फरी एक बार रिवाइज करता अने कम्प्लीट करिए। आपणे बात करेली हती रॉय डिज़नी। फॉर रॉय डिज़नी ही इज इमेजिनेटिव इंडस्ट्रियस ब्रदर लेफ्ट इनफ प्रोजेक्ट इन प्रोग्रेस टू कीप द रेस्ट ऑफ अस बिजी फॉर मेनी मेनी इयर्स। के एमना जे कल्पनाशील उद्यमी भाई था ए घणा बधा एवा प्रोजेक्ट हता जेने प्रोग्रेस एटले के काम चालू कर दीधेला था, प्रगतिशीलता। केम? टू कीप द रेस्ट ऑफ अस बिजी, जेथी करीने अमे जे बधा छे मतलब वॉल्ट जता रहे, वॉल्टनो आखो क्रू मेम्बर बेकार पड़ी जाए एवं पण नहीं। वॉल्टे मात्र एमना माटे नथी विचार्युं, एमना कर्मचारीओ विशे विचार्युं छे कि मारा पछी पण ए लोकोना कामकाज अटकवा जोईए नहीं, एटले ए लोको वर्षो वर्ष सुधी व्यस्त रहे एटला माटे एमणे घणा बधा प्रोजेक्ट हता ए चालू करी दीधेला हता। वॉल्ट वॉज अ कॉम्प्लेक्स मैन। द वर्ड कॉम्प्लेक्स दैट मीन्स के जटिल, के वॉल्ट पोते थोड़ा जटिल था, एटले के नॉट इजीली अंडरस्टेन्ड, के सरळताथी जेमने आपणे समझी सकीए नहीं, ए रीतना वॉल्ट था। टू द राइटर, के जे लेखको छे, टू द राइटर प्रोड्यूसर्स एंड एनिमेटर्स, के लेखको माटे प्रोड्यूसर्स एटले के दोज हु इन्वेस्ट द मनी इन द कार्टून सीरीज और कार्टून मूवीज और बाजे, के ए व्यक्ति के जे लोको एमना मूवीजनी अंदर एमना कार्टून श्रेणीओमां शू करता नाणा रोकता एने प्रोड्यूसर्स कहे छे। एंड एनिमेटर्स, एनिमेटर्स एटले के जे कार्टून તમે તો ખાલી કલ્પના કરેલી છે કાર્ટૂને, પણ કાર્ટૂને જે રીતના વાચા આપવાની, એની પાસે એક્શન્સ કરાવવાનું, આ તે બધું જે છે એને કહેવાય છે એનિમેટર્સ, બરાબર? ધ વર્ડ એનિમેટર એટલે કે સજીવ દેખાતા ચિત્ર બનાવનાર કલાકાર, એક એવો કલાકાર કે જે ચિત્રોને સજીવ બનાવે। એક કેટરપિલર જો આમ ચાલતી હોય ને તો એ બોલતી નથી, પણ કાર્ટૂનમાં તમને બોલતી દેખાય અને એની ચાલવાની બી ખાસ એક એક્શન બતાવે, આમ ઊંચી થઈ થઈને ચાલતી તમને બતાવે એ કેટરપિલર। તો એ કેટરપિલરને એ રીતના તૈયાર કરવાવાળા કોણ છે? કાર્ટૂનિસ્ટ છે, જે લોકો કાર્ટૂન તૈયાર કરે તે એનિમેટર્સ, બરાબર? હુ વર્કડ વિથ હિમ, કે જેઓ વોલ્ટની સાથે કામ કરતા હતા, હી વોઝ અ જીનિયસ, એ લોકો માટે વોલ્ટ એ કેવા વ્યક્તિ હતા? જીનિયસ એટલે કે બુદ્ધિજીવી। વોલ્ટ પોતે એક બુદ્ધિજીવી વ્યક્તિ હતા, હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા। કે એક એવો વ્યક્તિ કે જેની અદ્ભુત એબિલિટી એટલે કે ક્ષમતા, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અદ્ભુત ક્ષમતાથી, ટુ એડ એટલે કે ઉમેરવું, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કલ્પનાની જે એમની અદ્ભુત ક્ષમતા છે એમાં કલ્પનાને એમની કાલ્પનિકતાને ઉમેરીને એ કોઈપણ વાર્તા કે વિચારને બાજે શું બનાવી દેતા? અનબિલીવેબલ। એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે વોલ્ટની સાથે કામ કરતા લેખકો પ્રોડ્યુસરો તેમજ જે એનિમેટર્સ છે જેઓએ તેની સાથે કામ કર્યું હતું, એમના માટે કે કોઈપણ વાર્તા કે વિચારમાં પોતાની કલ્પનાથી કંઈક વધુ અને ન ભૂલાય તેવો બાજુ એવો અદ્ભુત એમની ક્ષમતાનો ઉપયોગ કરીને સંચાર કરનાર અત્યંત જીનિયસ એટલે કે બુદ્ધિજીવી વ્યક્તિ હતા। કોની વાત કરીએ છીએ આપણે? વોલ્ટની વાત કરીએ છીએ। તો વોલ્ટ એક એવા વ્યક્તિ કે જેણે પોતાની કલ્પના શક્તિનો સુંદર એવો ઉપયોગ કરેલો છે, અને
આપણી આવડત એ આપણી કમાણીનું માધ્યમ બની શકે છે એ ઇન ધીસ 21st એરા પોસિબલ. 21મી સદીમાં આપણી જે ક્ષમતા છે એનાથી આપણે કમાણી કરી શકીએ છીએ. સી યુ હેવ સીન દેટ કે નાના નાના બિઝનેસથી પણ માણસનું અર્નિંગ પોસિબલ છે. આજકાલ કોઈ જ વસ્તુ એવી નથી રહી કે જેમાં કમાણી નથી. જેટલા ડૉક્ટર્સ કમાય છે એટલા કદાચ બ્યુટિશિયન્સ પણ કમાય જ છે. મે બી તો મોર દેન ડૉક્ટર્સ, પહેલાં BHMS ડૉક્ટર કરતાં તો વધારે જ કમાય છે બ્યુટિશિયન્સ. અને પહેલાં એવું હતું કે એક શું કહેવાય કે સમય રહેતો કે ભાઈ લગ્ન ગાળો હોય તો જ બ્યુટી પાર્લર્સ ચાલતા હોય. ઇટ્સ નોટ લાઈક દેટ અવે. ઇન ઓલ સીઝન ધે વર્ક, નોટ ઓનલી ધ પાર્લર બટ ધ સેલોન ઓલ્સો. લોકો પહેલાં હેર કટિંગ કરાવતા હતા, હેર મસાજ કરાવે, ફેસ મસાજ કરાવે, બોડી મસાજ કરાવે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ થિંગ દેટ યુ અર્ન મની. તમે તમારા એબિલિટીથી સોરી તમારી સ્કિલથી પણ પૈસા કમાઈ શકો છો. બાજે તો અહીંયા ઘડી જે વોલ્ટની એબિલિટી છે, વોલ્ટની જે સ્કિલ છે એ એમનો ઇમેજિનેશન પાવર છે. અને એ જ ઇમેજિનેશન પાવરથી એમણે શું ક્રિએટ કરેલા છે, કાર્ટૂન ક્રિએટ કરેલા છે. અને થ્રુ દેટ કાર્ટૂન હી અર્ન ધ લવ ઓફ પીપલ. લોકોનો પ્રેમ કમાયા છે, પૈસાને લોકોનો પ્રેમ કમાયા છે, લોકોનો ટ્રસ્ટ કમાયા છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, કે મિલિયન્સ મિલિયન્સ દેટ મીન્સ કે તમારે યાદ રાખવાનું, બિલિયન એટલે 1 મિલિયન મિલિયન એટલે કે 1 લાખ કરોડ, પણ મિલિયન એટલે કે લાખ, બરાબર. તો લાખો લોકો કે જેમણે એમના ટીવી શો જોયેલા છે, હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. તો એ લોકો માટે એક હૂંફ આપવાવાળા, કાઇન્ડલી એટલે કે બહુ જ પ્રેમાળ પર્સનાલિટી એટલે કે વ્યક્તિ છે, વ્યક્તિત્વ ધરાવતા એટલે કે હું ફાળો પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હાઉસ, કે જે વ્યક્તિ એ લોકોના ઘરમાં મોજ મસ્તી આનંદને લઈ આવેલા છે. ફન બાબત છે આનંદ ખુશી, પ્લેઝર એટલે પણ આનંદ ખુશી, બાજુ ફન એટલે આપણે મોજ પણ લઈ શકીએ છીએ, મોજ અને ખુશી લઈ આવેલા છે. ટુ ધ બેન્કર્સ, અને બેન્કર્સ કે જે બેંકમાં કામ કરે છે, બરાબર છે, હુ ફાઇનાન્સ ડસ, કે જે લોકો અમને આર્થિક સહાયતા પૂરી કરતા. ફાઇનાન્સ ફાઇનાન્સ એટલે કે આર્થિક સહાયતા. કોઈપણ કાર્ટૂન તૈયાર કરવું હોય તો એમને એમ થોડું તૈયાર થાય એના માટે બી. તો કાર્ટૂન શું, કોઈપણ બિઝનેસની શરૂઆત કરવી હોય તો તમારી પાસે પ્લાન હોય અને તમે એને સારી રીતે એક્ઝિક્યુટ કરી શકતા હો, પણ એક્ઝિક્યુટ કરવા માટે તમને શું જોઈએ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી જોઈએ, આર્થિક સદ્ધરતા જોઈએ. બાજે હવે નાનો બિઝનેસ હોય તો યુ કેન યુઝ યોર સેવિંગ્સ, બાજુ તમે તમારી જે સેવિંગ્સનો ઉપયોગ કરી શકો છો અને નાનો બિઝનેસ રન કરી શકો. પણ ઇફ યુ લાઈક વોલ્ટ ડિઝની, કે જો તમે કદાચ વોલ્ટ ડિઝની જેવા હોય, બાજુ થિંક બિગર ઓર બિગર, કે જે મોટે મોટું જ વિચારે છે, મતલબ જે બહુ જ સાહસિક છે, તો આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. તો મને એ વાતની ખાતરી છે કે એ લોકોને વોલ્ટ કેવા લાગતા હશે, વાઇલ્ડ મેન એટલે કે જંગલી નહીં પણ અહીંયા ઘણી ધ વર્ડ વાઇલ્ડ મીન્સ સાહસિક, એ લોકોને વોલ્ટ સાહસિક લાગતા હશે. હેલ બેલ્ટ ફોર બેન્કરસી, ધ વર્ડ હેલ બેલ્ટ હું તમને એની પરિચય કરાવું. હેલ બેલ્ટ બરાબર છે, દેટ મીન્સ કે ડિટરમાઇન્ડ, વોલ્ટ પોતે દ્રઢ નિશ્ચયતા. અને બેંક કરપ્સી એનો મતલબ થાય ફેલિયર, ઇનસોલવન્સી દેટ મીન્સ કે નિષ્ફળતા, દેવાળિયાપણ, બરાબર. એટલે અહીંયા ઘડી વોલ્ટ એ દ્રઢ નિશ્ચય વ્યક્તિ, પણ દેવાળિયા બનવા માટે, દેવાળિયા બનવા માટે દ્રઢ નિશ્ચય હતા એટલો એ સાહસ કરી નાખ્યા.
એટલે વોલ્ટ જે સાહસ કરતા, મતલબમાં ચલો એમણે સિરીઝ બનાવી, કોઈ કારણસર એ સિરીઝ ચાલી નહીં, તો અગર સિરીઝ ફેલ જાય છે તેના પૈસા કોણ રોકશે? બેંકે રોકેલા છે ને અત્યારે, તો બેંકને રિટર્ન કરવા પડે. બેંકને રિટર્ન નહીં કરો, તમે નાદારી નોંધાવી દેવું, એકાઉન્ટની ભાષામાં શબ્દ છે નાદારી નોંધાવી દેવું, તો બેંક બી શું કરી શકે? બાજી તમને મારી કૂપીને તો પૈસા લઈ નહીં શકે, કારણ કે એમાં મળવાના નથી. એટલે બેંકે પણ વેઇટ એન્ડ વોચ કરવું પડે કે જ્યારે તમારી પાસે નાણાં આવે ત્યારે એ જપ્ત કરી લે પાછી, કારણ કે એ પૈસા ઉપર કોનો પહેલો અધિકાર બને? બેંકનો જ બને. એટલે બેન્કરો કે જે એમને આર્થિક સહાય પૂરી પાડતા હતા, તેમને મન તો એ વાતની ખાતરી જ હતી કે આજે સંસ્કારહીન વ્યક્તિ છે એ નાદારી તો નોંધાવશે જ એમ. એટલે કે નાદાર વ્યક્તિ હતા. ટુ મી, અને મારા માટે, હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર, એક અદ્ભુત, મારો અમેઝિંગ, વન્ડરફુલ, પાછે અદ્ભુત, મારો કિડ બ્રધર એટલે કે નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ ઈ મેડ કમ ટ્રુ, કે એવા ઇમ્પ્રેક્ટિકલ એટલે કે બિનવ્યવહાર, બા છે ઇનપ્રેક્ટિકલનો મતલબ શું થાય? બિનવ્યવહારુ સ્વપ્ન જોતો, દેટ ઈ મેડ કમ ટ્રુ, કે જેને એણે સાકાર પણ કરી આપ્યા છે. એવું નથી કે નથી કર્યા, પાછી જે સપના એણે સાકાર પણ કર્યા છે. એટલે એમાં પર્સન હુ બિલીવ ઇન હિમસેલ્ફ, પોતાનામાં વિશ્વાસ રાખે છે, હુ બિલીવ ઇન હિઝ ઇમેજિનેશન પાવર, કે પોતાની કલ્પના શક્તિમાં પણ વિચાર, મતલબમાં શું કહેવાય કે વિશ્વાસ રાખે છે. અને આ રીતે એમણે એમની જર્ની જે કાર્ટૂન ક્રિએશનવાળી છે એ તરફ એ આપણને લઈ ગયેલા હતા. સો હિયર વી કમ્પ્લીટેડ યોર ફર્સ્ટ પેરેગ્રાફ, હાફ પેરેગ્રાફ આપણે પાર્ટ વન મેં કૌંસમાં એ લખેલું છે, પાર્ટ વન અને એ લખેલું છે, એ તમારો શું છે ફર્સ્ટ પેરેગ્રાફનો થોડું હાફ છે, અને ટેકનિકલ ઇસ્યુના કારણે થોડુંક રહી ગયેલું હતું, એ બાકીનું આપણે આ વિડીયોમાં જોયું છે. એને મેં નંબર આપેલો છે પાર્ટ વન અને બી, તો તમારે એ અને બી બંનેનો અભ્યાસ કરી લેવો. વિદ્યાર્થી મિત્રો, મને પણ ખબર છે કે વિડીયો થકી અભ્યાસ કરવો એ જરા ડિફિકલ્ટ છે, પણ વારંવાર સાંભળીને એને સમજવાની કોશિશ કરજો. યુ કેન ડૂ ઇટ, તમે કરી શકશો. થેન્ક યુ.